હેલો, કેમ છો? મજામાં? સરસ. આજે આપણે એકાઉન્ટ વિષય સાથે ફરી મળ્યા છીએ. ગયા લેક્ચરમાં એકાઉન્ટમાં યાદ કરો જોઈએ આપણે શું ભણ્યા હતા. હા, ચાર મુદ્દાઓ, પારિભાષિક શબ્દો, ચાર પારિભાષિક શબ્દો આપણે શીખ્યા હતા. ચાલો, કોણ બોલશે? યાદ છે આપણને પારિભાષિક શબ્દો ચાર? ચાર, ઓકે, કશો વાંધો નહીં, હું તમને લખી આપું છું. પહેલો મુદ્દો હતો, તમે થોડુંક યાદ કરાવો. હા, વેરી ગુડ, ધંધાકીય વ્યવહાર, ઓકે. ચાલો, બીજું શું હતું? હા, બરાબર છે, બરાબર છે, બનાવ. ત્રીજું શું હતું? મૂડી. અને ચાર નંબર ઉપર હતું ઉપાડ. એટલે આ ધંધાકીય વ્યવહારમાં આપણે બે વસ્તુ શીખ્યા હતા, એક રોકડ વ્યવહાર અને બીજો ઉધાર વ્યવહાર. રજનીકાંતભાઈના કંઈક ઉદાહરણમાં આપણે શીખ્યા હતા, બરાબર ને? આવો, આ ચાર આપણે પારિભાષિક શબ્દો શીખ્યા. અહીંયા પાંચ નંબરનો પારિભાષિક શબ્દ એટલે કે જવાબદારીઓ, બરાબર. જોકે આપણે આ શબ્દ ઘરમાં વારંવાર શબ્દ સાંભળીએ છીએ, આપણા મમ્મીના મોઢે પણ સાંભળીએ છીએ, પપ્પાના મોઢે પણ સાંભળીએ છીએ. જવાબદારી છે અમારી, આવું ઘણી વખત બોલતા હોય છે, પણ એ ઘરની જવાબદારી હોય છે. અહીંયા જે આપણે જવાબદારી છે એને લાયાબિલિટીઝ કહેવાય, એ આપણી ધંધાની જવાબદારી છે, બરાબર. ધંધામાં કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણી પાસેથી માલ કે મિલકત લઈ જાય, બરાબર, ત્યારે એ લોકોને આપણને પૈસા આપવાના હોય છે. ભવિષ્યમાં એવું આપણને કહીને લઈ જાય કે ભાઈ તમને 10 દિવસમાં અમે નાણાં ચૂકવી આપશું, તમે અમને 10 દિવસ ઉધાર માલ આપો. એટલે આપણે એને 10 દિવસ પૂરતા ઉધાર માલ આપણે આપીએ છીએ, અને 10 દિવસ પછી આપણને એ નાણાં ચૂકવશે. તો 10 દિવસ સુધી એ વ્યક્તિ માટે, સામેવાળી વ્યક્તિ માટે એ જવાબદારી કહેવાય. એની એક જવાબદારી બને કે એ વ્યક્તિએ આપણને પૈસા ચૂકવી દેવા. સેમ એવી જ રીતે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી, આપણે પોતે ખુદ માલ જ્યારે ખરીદીએ છીએ, માલ ઉધાર જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે, બરાબર, કે ભાઈ આપણે માલ ઉધાર ખરીદી કરીએ, બરાબર, ત્યારે આપણે સામેવાળી વ્યક્તિને શું કહીએ કે ભાઈ અમે તમને 10 દિવસમાં નાણાં ચૂકવી આપશું, તમે અમને માલ આપો. એટલે આપણે માલ ખરીદી આવ્યા, અત્યારે આપણે એને પૈસા, નાણાં, રોકડા ચૂકવા નથી, પણ 10 દિવસ પછી આપણે એને જ્યારે નાણાં ચૂકવવાના થાય, બરાબર છે, ત્યાં સુધી નાણાં ન ચૂકવો ત્યાં સુધી આપણી એ શું બને છે? જવાબદારી, બરાબર, જવાબદારી. ઘણી વખત અમુક મોટા વ્યવહારો હોય ને ત્યારે વચ્ચે એક ત્રીજી વ્યક્તિને રાખવામાં આવે છે, જેને આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે તમે, જામીન તરીકે. જામીન, બરાબર, જામીન તરીકે વચ્ચે રાખે. શા માટે? કારણ કે જે વ્યક્તિને તમે પૈસા આપ્યા છે, એ વ્યક્તિ તમને પૈસા ન આપે ટાઈમસર, તો જે જામીન રહ્યો હોય ને એ વ્યક્તિની જવાબદારી બને કે પોતે એ પૈસા ચૂકવી આપે, બરાબર. આવી રીતે જવાબદારી ધંધામાં આવતી હોય છે. આપણે હવે ધંધાની પરિભાષામાં વાંચીએ શું એ લોકો કહેવા માંગે છે. જો ધંધા દ્વારા ઉધાર ખરીદેલ, જો આવ્યું ને, ઉધાર ખરીદેલ માલ અથવા મિલકત અથવા સેવા, તમે ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ઉધાર ખરીદો છો ત્યારે આપણે જે એને ચૂકવવાની રકમ હોય છે એને ચૂકવવા પાત્ર રકમ કહેવાય, અથવા કોઈ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના નાણાં લીધા હોય છે તો એ ઉછીના નાણાં જ્યારે પરત કરવાના હોય છે ત્યારે એ આપણી જવાબદારી બને છે, બરાબર. ઘણી વખત પપ્પા આપણને કહેતા હોય ને ભાઈ તમારી માથે જવાબદારી આવશે ને ત્યારે તમને ખબર પડશે કે કોની સામે કેટલા જવાબ દેવા પડે, બરાબર, આવા શબ્દ બોલતા હોય છે. બસ આ એ જ જવાબદારી. ધંધામાં થોડી અલગ ટર્મની જવાબદારી હોય છે. આ રકમ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે, ભવિષ્યમાં ચૂકવવાની હોય છે, અત્યારે નહીં. પણ જ્યાં સુધી મતલબમાં રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી એ જવાબદારી કહેવાય, અને સીધી અને સરળ ભાષામાં એને દેવું કહેવાય. શું કહેવાય? દેવું. આપણે ઘણી વખત છે ને આ દેવા વિશે, આ દેવું શબ્દ છે ને એના વિશે થોડીક આપણી ગેરસમજણ છે. ગેરસમજણ ઘરમાં, મોટા ભાગના ઘરમાં આ ગેરસમજણ છે. આજે હું તમને એ ગેરસમજણ દૂર કરાવું છું. તમે પણ લોકોને કહેજો સાચી વસ્તુ, તમે લોકોને કહેજો કે ઘણી વખત કયો શબ્દ બોલે છે, કઈ ગેરસમજણ હું તમને સમજાવું.
ઘણી વખત પપ્પા અથવા મમ્મી વ્યવહારમાં વાતો કરતા હોય, બરાબર, મામા માસી ફળ ફુવા કાકા કાકી બધા સાથે ફેમિલી મેમ્બરોમાં બેઠા હોય ત્યારે ઘણી વખત વાત કરતા હોય કે ફલાણ તો લેણું થઈ ગયું ને, 5 લાખનું લેણું થઈ ગયું, લે ભાઈ સુસાઇડ કરી, બોલો આત્મહત્યા કરી, 5 લાખનું લેણું હતું એના માથે, કંઈ ચૂકવા એમ હતું નહીં, કોઈ ધંધો કાંઈ હતો નહીં, ધંધા બધા ભાંગી ગયા અને 5 લાખનું લેણું થઈ ગયું માથે, લે ભાઈ સુસાઇડ કરી. ખરેખર આ આખું વાક્ય ખોટું છે. અહીંયા આપણે એક ગેરસમજણ ઊભી થાય છે, લેણું ન હોય એ વ્યક્તિને માથે દેવું થઈ ગયું કહેવાય. એક જવાબદારી હતી, ગામમાંથી 5 લાખ લઈ આવ્યા હતા, હવે એની પાસે ચૂકવાય એવી પરિસ્થિતિ ન હતી, એટલે ભાઈએ સુસાઇડ કરી અને એના માથે દેવું હતું એમ કહેવાય, લેણું હતું એમ ન કહેવાય. લેણું એટલે શું થાય ખ્યાલ છે તમને? લેણું એટલે પૈસા લેવાના હોય, દેવું એટલે પૈસા દેવાના હોય. આ સીધી સાદી ભાષામાં દેવું એટલે દેવાના, લેણું એટલે લેવાના. તમારે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય તો તમે સુસાઇડ કરો કે સામેવાળી વ્યક્તિ સુસાઇડ કરે, બરાબર છે? ખરેખર આપણે પૈસા લેવાના હોય ને તો આપણા માટે લેણ કેળું, લેણાવાળા કોઈ પૈસા સુસાઇડ ન કરે ભાઈ. એટલે આ આપણી ગેરસમજણ છે, એ ગેરસમજણ તમારી દૂર થઈ ગઈ હશે એવી હું આશા રાખું છું. એટલે દેવું ગેરાજ રહેશે ને તમને, દેવું આપણે કોઈને દેવાના હોય એને દેવું કહેવાય, જવાબદારી કહેવાય. શું કહેવાય? જવાબદારી. ચાલો, તો હવે આ જે જવાબદારી છે ને એના 2 પ્રકાર છે ભાઈ, જોજો, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. હવે આંતરિક અને બાહ્ય એટલે શું? તો કે અંદર ને બહાર. પણ અંદર ને બહાર એટલે ક્યાં અંદર ને બહાર? એમાં કંઈ અંદર બહાર આવે? જવાબદારી જવાબદારી હોય, એમાં અંદર બહાર કશે જ આવે નહીં. આવે મારા ભાઈ, તમે ધ્યાનથી જુઓ, આંતરિક જવાબદારી એ સંબંધના આધારે હોય. સંબંધના આધારે જ્યારે તમે જુઓ ને ત્યારે આંતરિક બાહ્ય આવે. ધંધાને લગતા હોય, ધંધાની બહાર હોય એ, બરાબર. સમયના આધારે, સમય 2-5 વર્ષ કે 1 વર્ષ પૂરતા હોય ને, સોરી અહીંયા છે ને થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, બિન ચાલુ આવે, બિન વાળું નહીં, બિન ચાલુ, બિન વાળું. ચાલો, સમયના આધારે, સમયના આધારે એટલે ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી, એને આંતરિક જવાબદારી પણ કહેવાય અને બાહ્ય જવાબદારીમાં પણ બિન ચાલુ ચાલુ આવે. પણ આજે ચાલુ જવાબદારી છે ને એ સમયના આધારે જો જોઈએ ને તો એનો કહેવાનો મતલબ એવો કે 1 વર્ષના સમયગાળામાં તમે કોઈ વ્યક્તિને ચૂકવવાના હોય તો એને ચાલુ જવાબદારી કહેવાય, અને બિન ચાલુ લોંગ ટર્મ માટે તમે પૈસા લીધા હોય તો એને બિન ચાલુ જવાબદારી કહેવાય. અને સંબંધના આધારે તમે આંતરિક કહો તો ધંધાની અંદરની વાત છે, બાહ્ય જવાબદારી ધંધાની બાદ છે. ક્લિયર? લાખું માખું તમે જોજો, 2 આધારે તમારી જવાબદારી બને છે, આંતરિક જવાબદારી સંબંધના આધારે અને સમયના આધારે. ચાલો, સંબંધના આધારે આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી, નીચે તમને સંપૂર્ણ માહિતી આપી છે. જો ઓકે, ચાલો, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી, ઇન્ટરનલ એક્સટર્નલ, ઓકે. તો આંતરિક જવાબદારીમાં હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક આ એક અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. ધંધો એ અલગ છે, માલિક એ અલગ છે. ધંધો ધંધાના સ્થાને, માલિક માલિકના સ્થાને, બરાબર છે. તો ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે ધંધાની એક જવાબદારી બને છે. શું? માલિક પ્રત્યેની જવાબદારી, બરાબર, કે એને સંપૂર્ણપણે સપોર્ટ કરવો, એને આંતરિક જવાબદારી કહેવાય. ધંધાની અંદરની જવાબદારી છે, ધંધાનો માલિક ધંધાને મૂડી આપે એને આંતરિક જવાબદારી કહેવાય. મસ્ત મજાનું યાદ રાખજો, સરસ, ઓકે. ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે એને આંતરિક જવાબદારી કહેવાય. આગળ, આ ધંધાની છે ને માલિક પ્રત્યેની જવાબદારી છે, એ હમણાં હું શબ્દ બોલ્યો, બોલ્યો કે નહીં ભાઈ? હા, માલિક પ્રત્યેની જવાબદારી છે. અને ધંધાએ માલિકને ચૂકવવાની રકમ કહેવાય. ધંધો ભવિષ્યમાં માલિકને પાછી રકમ ચૂકવશે, કેમકે અત્યારે માલિકે ધંધાને પૈસા આપ્યા છે, બરાબર છે. ધંધાએ માલિકને ચૂકવવાની રકમ, માલિક પ્રત્યેની જવાબદારી, એને આંતરિક જવાબદારી કહેવાય. આંતરિક જવાબદારીના અમુક મુદ્દાઓ છે, ખાસ યાદ રાખજો. પહેલું તો કે ધંધાનો માલિક ધંધાને મૂડી આપે, બીજું માલિક પ્રત્યેની જવાબદારી બને, ત્રીજું ધંધાએ માલિકને ચૂકવવાની રકમ. આ બધા સિમિલિયર શબ્દો છે આંતરિક જવાબદારીના, યાદ રહેશે.
ઓકે, બાહ્ય જવાબદારી સેમ, ઉપરના જે કન્ટેન્ટ છે એ જ કન્ટેન્ટ નીચે છે, વાંચો. હવે છે ને ધંધો અને માલિક આ બે થી પર એક ત્રીજી વ્યક્તિ, ધંધો એનો આવે, માલિક એનો આવે, ત્રીજી એક વ્યક્તિ, બરાબર. હવે ત્રીજી વ્યક્તિ પાસેથી જ્યારે તમે માલ ખરીદો છો એમાં આ બે ભાગીદાર હોય. આ બે ભાગીદાર એટલે કોણ બે ભાગીદાર? ધંધો, સોરી, ધંધો અને માલિક, બરાબર. આ બંને ભેગા થઈને ત્રીજી વ્યક્તિ પાસેથી માલ ખરીદી કરશે, એટલે કે ધંધાની બહારની વાત છે, બરાબર. જો ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર, ત્રાહિત એટલે ત્રીજી વ્યક્તિ, ઉધાર માલ ખરીદે છે, એટલે ત્રીજી વ્યક્તિ પાસેથી માલ ખરીદે છે, બરાબર. તો માલ, મિલકત કે સેવા જ્યારે ખરીદે ત્યારે એની રકમ તમારે એને ચૂકવવાની હોય છે, ચૂકવવા પાત્ર રકમ. તો આ વ્યક્તિને જ્યારે તમે રકમ ચૂકવો, ફોર એક્ઝામ્પલ આ એ નામનો માલિક છે, બરાબર, ધંધો ચલાવે છે, એ બી વ્યક્તિ પાસેથી માલ ખરીદી આવે છે. બી ધંધાનો વ્યક્તિ નથી, ધંધાનો વ્યક્તિ માલિક છે, ધંધામાં બીને કાંઈ લેવા દેવા નથી, બી બહારની વ્યક્તિ કહેવાય. તો બી પાસેથી જ્યારે એ ભાઈ માલ લઈ આવે તો એને બી ને પૈસા ચૂકવવાના હોય છે. એ ભાઈ બીને પૈસા ચૂકવશે, એ ચૂકવવા પાત્ર જે રકમ છે એને ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમ કહેવાય. એટલે એ જે વ્યક્તિ બહારની છે ને, એ બહારની વ્યક્તિ છે, એટલે એ બાહ્ય જવાબદારી કહેવાય, ધંધાની વ્યક્તિ નથી, બરાબર છે. બહારની વ્યક્તિ બાહ્ય જવાબદારી કહેવાય, ધંધાની ઇન્ટરનલ નથી. આજે સરસ મજાના બીજા ઉદાહરણ પછી નીચે જુઓ. ભાવનાબેન પાસેથી રૂપિયા 50,000 ત્રણ મહિને પરત કરવાની શરતે ઉછીના લીધા. હવે તમે વ્યવહાર જુઓ, આપણે કઈ વ્યક્તિ પાસેથી લીધા છે? ભાવનાબેન પાસેથી. તો ભાવનાબેનને ધંધાને કાંઈ લેવા દેવા નથી, આપણે એની પાસેથી 50,000 રૂપિયા લઈ આવ્યા છે ત્રણ મહિનાના શરતે. ભાવનાબેન પ્રત્યે આપણે શું બનીએ છીએ? જવાબદાર. આપણી એક જવાબદારી બનીએ કે ત્રણ મહિના પછી ભાવનાબેનને 50,000 રૂપિયા ચૂકવીશું. આપણી એક જવાબદારી છે, ધંધાની બહારની વ્યક્તિને ચૂકવવાના છે, એટલે એને બાહ્ય જવાબદારી કહેવાય. 2,000 માલ રમણ પાસેથી ઉધાર ખરીદ્યો. આપણે માલ ખરીદ્યો છે તો આપણે રમણભાઈને 2,000 રૂપિયા આપવાના છે. આપણી એક જવાબદારી બને છે, આપણે એને 2,000 આપીશું. આ રમણભાઈ બહારની વ્યક્તિ છે એટલે એને બાહ્ય જવાબદારી કહેવાય. 1,000 રૂપિયા ભાડાના ચૂકવવાના બાકી છે. 1,000 રૂપિયા ભાડાના ચૂકવવાના બાકી. ભાડાના જે ચૂકવવાના છે એનો જે માલિક છે, આપણે જેને મકાનમાં રહીએ છીએ એ આપણે ધંધાને કાંઈ લાગતા વળગતા નથી, કદાચ દુકાન તમે લઈ લો, પણ એ ધંધાની બહારની વ્યક્તિ છે એટલે આપણે એને બાહ્ય જવાબદારી કહેવાય. દરેક ઉદાહરણમાં બધી જ રકમો ભવિષ્યમાં ચૂકવવાની છે, અને એ પણ ત્રીજી વ્યક્તિઓને, ધંધા સિવાયની વ્યક્તિઓને, એટલા માટે એને બાહ્ય જવાબદારી કહેવાય. ત્રાહિત પક્ષકારો, અહીંયા માલિક પોતે આવે, આમાં ત્રાહિત પક્ષકારો આવે, ધંધાને માલે આપે, મિલકતે આપે, સેવા આપે, ઈચ્છા પડી આપે, અને એને બાહ્ય જવાબદારી કહેવાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. અહીંયા માલિક પ્રત્યેની જવાબદારી હતી, અહીંયા ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી બને છે, બરાબર છે. ત્રાહિત પક્ષકારોને આપણે ચૂકવીશું, પહેલામાં માલિક ચૂકવે છે, માલિકને ચૂકવશે ધંધો. ક્લિયર? ટૂંકમાં ધંધાએ ત્રાહી પક્ષકારોને ચૂકવવાની રકમ, બાહ્ય જવાબદારી. જ્યારે પહેલામાં ધંધાને, ધંધાએ ત્રાહી પક્ષકારને ચૂકવવાની રકમ, અને આ ધંધાએ માલિકને ચૂકવવાની રકમ, બરાબર. અહીંયા સંબંધના આધારે જે આપણને ઉપર જોઈ ગયા છે, સંબંધના આધારે આંતરિક જવાબદારી અને સંબંધના આધારે બાહ્ય જવાબદારી, એમાં માલિક પ્રત્યેની જવાબદારી બને છે, બરાબર, કે માલિકને ચૂકવવાના છે. આમાં ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી છે, ત્રાહિત પક્ષકારને ચૂકવશે. ક્લિયર? આ ધંધાનો વ્યક્તિ છે, આ ધંધાની બહારનો વ્યક્તિ છે, એટલે એને બાહ્ય કહેવાય, એટલે આને આંતરિક કહેવાય. ખ્યાલ આવી ગયો ને મારા પ્રિય બાળકો? ખ્યાલ આવે છે ને? ઓકે. આંતરિક અને બાહ્ય જવાબદારી ધંધાના માલિક અને ત્રાહિત પક્ષ સાથેના સંબંધના આધારે નક્કી થાય, સંબંધના આધારે અહીં લખેલું છે, બરાબર. આ ધંધાનો માલિક અંદરનો વ્યક્તિ કહેવાય, ત્રાહિત પક્ષ બહારનો વ્યક્તિ કહેવાય. ઓકે, ચાલો. એટલે સંબંધના આધારે આંતરિક, બાહ્ય. હવે આવે છે
આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારીમાં ચાલુ જવાબદારી બિનચાલુ જવાબદારી અને નેક્સ્ટ સાત નંબર. ઓ આપણે સાત નંબરમાં પહોંચી ગયા, ખબર પણ ના પડી. બોલો, પાંચ નંબરમાં જવાબદારી, છ નંબરમાં એના પેટા વિભાગ આંતરિક અને બાહ્ય, સાત નંબરમાં ચાલુ જવાબદારી બિનચાલુ જવાબદારી. ઓકે ચાલો, એના માટે સરસ મજાનો શબ્દ છે, યાદ રાખજો, ચાલુ જવાબદારી. જે જવાબદારી ધંધા એક વર્ષમાં જ ચૂકવવાની હોય, એક વર્ષમાં પૂર, પછી બહુ લાંબુ ખેંચવાનું નહીં. ઓકે, એક વર્ષમાં ચૂકવવાનું હોય ને એને ચાલુ જવાબદારી કહેવાય. એક વર્ષ કરતાં વધારે ન હોય, બરાબર, ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય. બીજું નામ શું છે? ટૂંકા ગાળાની જવાબદારી. સામાન્ય રીતે ઉધાર ખરીદેલ માલ ટૂંકા ગાળા માટે જ હોય, પછી પાંચ વર્ષે તમે એનું ચૂકવણું કરો ને તે યોગ્ય ન કહેવાય. અને ચૂકવવાના બાકી ખર્ચા તમે ભાડે દુકાન રાખ્યું, પાંચ વર્ષે તમે ભાડે ચૂકવો છો, ન હોય. ચૂકવવાના બાકી ખર્ચા વધારેમાં વધારે બે મહિના હોય, ત્રણ મહિના હોય, બરાબર ને? જો રાકેશ પાસેથી 7,000 માલ ખરીદ્યો, એક મહિના માટે, બે મહિના માટે, શોર્ટ એન્ડ સ્વીટ, એક વર્ષમાં વાઇન્ડ અપ કરી લેવાનું. 3,500 રૂપિયા ભાડાના ચૂકવવાના બાકી છે, બે મહિના, મેક્સિમમ 3 મહિનાઓ, 4 મહિનાઓ, કદાચ વર્ષ હોય, ચાલો ને, પછી બીજા વર્ષે તમને શરમ આવવી જોઈએ. 15,000 ફર્નિચર મુકેશ પાસેથી ઉધાર ખરીદ્યું, એક બે મહિના માટે ઉધાર ખરીદ્યું, પછી આપણે પૈસા એને ચૂકવી દેવા પડે, ખ્યાલ આવે છે ને? આ જ કહેવાય ચાલુ જવાબદારી ટૂંકા ગાળા માટે. બિનચાલુ જવાબદારી એક વર્ષ કરતાં વધારે સમયગાળો હોય, એટલામાં એક વર્ષ કરતાં ઓછો હોય, એમાં વધારે હોય, તો એક કરતાં વધારે વર્ષ માટે જ્યારે ચૂકવવાની રકમ હોય ત્યારે એને શું કહેવાય? બિનચાલુ જવાબદારી, શોર્ટ એન્ડ સ્વીટ. અને પહેલાંની ટૂંકા ગાળાની કહેવાય અને લાંબા ગાળાની જવાબદારી કહેવાય. ફોર એક્ઝામ્પલ, બિનચાલુ જવાબદારીમાં શું આવે? બેંક લોન. હવે લોન તમે બેંક પાસેથી લોન લે, તમને 2-3 મહિના પૂરતી લોન આપે, એ તો સ્વાભાવિક છે, એ તો આપણને ખ્યાલ આવે. 2-3 મહિના માટે ન આપે, 15 વર્ષ સુધી આપણને લોન પકડાવી દે. 15 વર્ષ સુધી આપણે લોન ના આપતા ભેરાશ કરવાના, ભેરાશ કરવાના, ભેરાશ કરવાના. આપણે ઘરે ખાવાનું ન હોય ને તો એ ભેરાશ કરવાનો, બરાબર છે? એને લાંબા ગાળાની જવાબદારી કહેવાય. ડિબેન્ચર 4-5 વર્ષ સુધીના હોય, એ આપણે ભવિષ્યમાં પાછા શીખશું. ભાવના બેન પાસેથી 50,000 માલ છે, તમે 3 વર્ષે પરત કરવાનું કીધું, બરાબર, 3 વર્ષે પરત કરવાની શરત આપણે ઉછીના લીધા. 50,000 માલ નહીં, સોરી, ઓ ભાઈ ઉપર આવી ગયો વ્યવહાર, એટલે 3 વર્ષે પરત કરવાના. એટલે લાંબા ગાળાની લોન કહેવાય, સોરી, લાંબા ગાળાનું દેવું કહેવાય. હવે સમયના આધારે ધંધાની જવાબદારી. સમય પહેલું સંબંધ, સમય સંબંધ, સંબંધમાં શું હતું? આંતરિક બાહ્ય. આંતરિકમાં ધંધાનો માલિક હોય, બાહ્યમાં ત્રાહિત પક્ષ હોય. સમયના આધારે તો કે ચાલુ જવાબદારી એટલે કે એક વર્ષ કરતાં ઓછો સમય હોય, મસ્ત મજાનું મેં તમને લખી જ દીધું છે, બરાબર ને? અને બિનચાલુમાં એક વર્ષ કરતાં વધુ સમય હોય, આમાં ઓછો સમય હોય, વધુ સમય હોય. બોલો, ખ્યાલ આવે છે તમને? અહીંયા આપણે આજે પૂરું કરીએ છીએ. આજે શું શીખ્યા આપણે? કેટલા, સોરી, છેલ્લો પોઈન્ટ કયો હતો? 7 નંબરનો. 3 પોઈન્ટ શીખ્યા. કયા 3 પોઈન્ટ શીખ્યા? જવાબદારી, પછી 6 નંબરમાં આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી, 7 નંબરમાં ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. આટલા મુદ્દા આપણે શીખ્યા. લો, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ ફરી વાર પાછા મળશું, બરાબર. શોર્ટ શોર્ટ એટલા માટે આપણે બનાવીએ છીએ કે તમને પણ કંટાળો ન આવે, બાકી આ થિયરીમાં તમે પણ ઊંઘતા જ જશો, સરસ મજાની ઊંઘ આવી જશે વગર દવાએ, બરાબર. પણ આપણે એવું નથી કરવું, એટલા માટે થોડાક કન્ટેન્ટ આપણે દરરોજ લઈશું. 3-4, 3-4, બરાબર, ચાલો. તો આજે આપણે જે ચલાવ્યું છે, સરસ મજાનું નોટબુક્સમાં લખશો, સારી તૈયારી કરશો, ફરીવાર પાછા નેક્સ્ટ ટાઈમ લેક્ચરમાં મળશું. તબિયત સાચવજો. જય હિન્દ, જય ભારત.